સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રભરમાં વરસ્યો વરસાદ, ભાર ઉનાળે વરસ્યો વરસાદ, સવારથી વાતાવરણ પલટા બાદ વરસ્યો વરસાદ. સૌરાષ્ટ્રમાં આવેલ ગીર સોમનાથ જિલ્લાનું જમજેમ ધોધ, પાણીની અછત હોવા છતાં બે કાંઠે વહે છે પાણી. ફિલ્મ શૂટિંગ માટે પણ થાય છે અહીંયા જગ્યાની પસંદગી. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાય 2015ની પરીક્ષા, ધોરણ 10નું પરિણામ આજે જાહેર. રાજકોટ જિલ્લાનું 66.26% પરિણામ આવ્યું. તો દર્શક મિત્રો, આ હતા મુખ્ય સમાચાર. હવે સમાચાર છે વિસ્તારથી. સૌરાષ્ટ્રભરમાં વરસ્યો વરસાદ, સવારના વાતાવરણ પલટા બાદ બપોર બાદ વરસ્યો વરસાદ. ગઈકાલે સવારથી જ વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં મેઘરાજા છાણે ધીમા પગલે દસ્તક દેતા હોય તેમ મંગળવારે રાત્રે અને બુધવારે દિવસ દરમિયાન રાજકોટમાં મોરબી જામનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપડા વરસી પડ્યા હતા, જ્યારે જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં વરસાદ છવાયેલું વાતાવરણ રહ્યું હતું. જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. કાલાવડની નાની નાગાજણ ગામે વીજળી પડતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ઈજા થતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબી શહેરમાં વાંકાને ટંકારા પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપડું વરસી પડ્યું હતું અને બુધવારે બપોર બાદ રાજકોટ જિલ્લાના જસદણ, વિછીયા, આટકોટ પંથક સહિત વરસાદી ઝાપડા વરસ્યા હતા, જેમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના ઝાપડા પડતા ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, રાજકોટ. Thank you.
મારું નામ છે રીના સોની અને આજે આપણે અહીં જામવાડા જમ ઝીલ ત્યાં આગળ અમારી ફિલ્મનું શૂટિંગ આજે ચાલી રહ્યું છે. ફિલ્મનું નામ છે ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની અને એ ફિલ્મના ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે અને લોકેશન તો અદ્ભુત છે. આખી ગરમીની સિઝનમાં અમે લોકોએ શૂટિંગ કર્યું પણ અહીં આવીને એવું લાગે છે કે એકદમ રિલેક્સ અને જે અમારું ગીત છે એમાં પણ ચાર ચાંદ લાગી જશે આ લોકેશનના લીધે. મારું નામ છે ક્રિષ્ના દેવ ઉર્ફે માઇકલ જેક્સનથી મને બધા ઓળખે છે. આજે અમે જે મારા પિક્ચરનું શૂટિંગ શરૂ કર્યું છે એ પિક્ચરનું નામ છે ઓઢણી ઓઢીલે ગોરી મારા નામને, બરાબર. અહીંયા અમે જે ગીતનું શૂટિંગ કરવા આવેલા છે અને જામવાડા ત્યાંનું લોકેશન જોઈ અને અમને ખૂબ આનંદ થયો. પ્લસ અમારું ગીત એવું છે કે આનો નજારો જોઈ અને ગીતમાં બહુ સુંદરતા આવશે અને લોકો લાઇક કરશે અને હું પણ એવું આશા રાખું છું કે લોકો અમને પસંદ કરે છે. અને દીવનું આ મારું પહેલું પિક્ચર છે અને હું પહેલી વખત આવું છું આ ઇન્ડસ્ટ્રીઝમાં અને હું છું દીવનો અને દીવથી જ મેં પહેલી વખત શરૂઆત કદમનામાં જે પિક્ચરમાં રાખી છે અને મને આશા છે કે મારું પિક્ચર છે ઘણું સરસ જાય એવી આશા રાખું છું. અને આ મારું જે પિક્ચર છે જે ઓઢણી ઓઢીલે ગોરી મારા નામને એમાં છે લવ સ્ટોરી છે, મતલબ એ પ્રેમી વચ્ચે અને અમારા બંનેના કુટુંબ વિશે તિરાડ હોય છે અને તિરાડની વચ્ચેથી અમે બંને એક થઈ અને અમારો પ્રેમને એક સાબિત કરીએ છીએ કે દુનિયાની અંદરમાં પ્રેમ સાચી વસ્તુ છે. મારું નામ કરણ સાથળીયા છે અને ટૂંક સમયની અંદર મારો એક પરિચય ભાઈ માઇકલભાઈ સાથે થયો અને અમે એક નક્કી કર્યું કે અમે એક ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની એક મૂવી બનાવીએ અને અમારા જે હીરો જે છે માઇકલ ઉર્ફ ક્રિષ્ના તે હાલ NRI છે, લંડનમાં રહે છે. અને અમારી પહેલી મુલાકાતની અંદર એનામાં મેં ટેલેન્ટ જોયું અને નેક્સ્ટમાં મેં એવું કીધું કે ભાઈ તમે એક પિક્ચર બનાવો એટલે એ માની અને આજે ઓઢણી ઓઢીલે ગોરી મારા નામનું એક મૂવી અમે સ્ટાર્ટ કરીએ છીએ. અને અહીંયાના જામવાળા વિસ્તારમાં જે સારું લોકેશન ઉપર અમને ગમ્યું, અમને હીરોને ગમ્યું એ વાત કરી અને અમે અહીંયા શૂટ કરવા આવ્યા છે. અહીંનો માહોલ, અહીંયાની પબ્લિસિટી બહુ સારી છે અને અહીંયા મળી જાય અને અમે આ નેક્સ્ટ પિક્ચર બનાવી અમે કમ્પ્લીટ કરી અને અમારું આ પિક્ચર સક્સેસ જાય, સુપર જાય અને ઓડિયન્સને માલુમ પડે કે અમારું આ પિક્ચર આવે એટલે જોજો. એમાં પ્રેમનું યુદ્ધ છે, કેવી રીતે પ્રેમના લોકો પ્રેમી બે મળે છે, બરાબર, કાવતરા રાખીને પણ એન્ડમાં એ હીરો હિરોઈન મળે છે. બસ એવું મારી તમન્ના છે કે આ પિક્ચર સુપરહિટ છે. આ પિક્ચરના સીન માટે અમે પહેલાં તો દીવમાં સ્ટાર્ટ કર્યું, એ પછી અમારા કાઠિયાવાડી વિસ્તાર સાવરકુંડલા, બરાબર, અને આજુબાજુના તમામ લોકેશન ઉપર અમે શૂટ કર્યું અને અહીંયાનું લોકેશન અમને બહુ પસંદ આવ્યું અને ખાસ કરીને અમે અહીંયા લોકેશન જોવા આવ્યા, એ ગમ્યો અને એ પછી અમે અહીંયા શૂટ કરવા આવ્યા છે. અહીંયાના પબ્લિક પણ સારી છે, બરાબર, શૂટિંગ પણ અમારે વ્યવસ્થિત રીતે થાય છે અને લોકેશન પણ સારું છે.
જાહેર. ગણગલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015 માં લેવાયેલ ધોરણ 10 ની પરિણામનું આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10 નું પરિણામ 54.42% રહ્યું છે. આજે જાહેર કરેલ પરિણામમાં રાજકોટ જિલ્લાનું 66.26% પરિણામ આવ્યું છે. ત્યારે ગોંડલ ગંગોત્રી સ્કૂલનું પરિણામ સર્વ આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે શાહી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલ શહેર ગંગોત્રી સ્કૂલની ભાખોડી વિધિ દિનેશભાઈ રાતડિયા મહેનત કરી પિતાના સપના સાકાર કરી બત્યવા છે. વિધિ ગોંડલ કેન્દ્ર ખાતે પ્રથમ ક્રમે આવી છે. તેની આ સિદ્ધતાથી તેને માતા પિતા અને સારા પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી. વિધિ મેળવેલ સફળતાને બિરદાવવા માટે સ્કૂલ પરિવાર દ્વારા તેનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, જેમાં તેને બગીમાં બેસાડવામાં આવી હતી અને શહેરના રાજમાર્ગો પર પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. તેની સાથોસાથ તેના માતા પિતા પણ બગીમાં બિરાજમાન થયા હતા. વિધિ ભાખોડી ધોરણ 10 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેયર વર્ષ 2015 પરીક્ષામાં શાનદાર 99.96 પીઆર પ્રાપ્ત કર્યા હતા. અહેવાલ દેવાંગ ગોચાણી, એબીસી ન્યૂઝ, ગોંડલ. ભાલોડી વિધિ મેં ધોરણ 10 માં ગંગોત્રી શાળામાં અભ્યાસ કરેલ છે. ધોરણ 10 ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત બોર્ડ નું પરિણામ હું ભાલોડી વિધિ મેં ધોરણ 10 માં ગંગોત્રી શાળામાં અભ્યાસ કરેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડ નું પરિણામ એકંદરે નબળું હોવા છતાં પણ 99.96 પીઆર સાથે આજે હું ગુજરાત બોર્ડમાં ચોથા ક્રમાંકે અને ગોંડલ કેન્દ્રમાં પ્રથમ નંબરે આવ્યો છું તે બદલ હું ખૂબ ખુશ છું. મારી આ સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો, સંચાલક તથા મારા માતા પિતા અને દાદાને આપું છું. મારા માતા પિતાનું સ્વપ્ન છે કે હું એક સફળ ડોક્ટર બનું. તેમનું આ સ્વપ્ન પૂરું કરવા માટે હું મારાથી બનતી પૂરી મહેનત કરીશ અને તેમનું આ સ્વપ્નું સાકાર કરવા. હું ધડુક દિવ્યસ, મેં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. એકંદરે ગુજરાત બોર્ડનું પરિણામ ઓછું હોવા છતાં મેં 99.90 પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં 10મા ક્રમે આવ્યો છું. આ સફળતાનું શ્રેય મારા સ્કૂલના સંચાલકો, શિક્ષકો અને મારા માતા પિતાને હું આપું છું. મને આ પરિણામ મેળવવા માટે ખૂબ જ પરિશ્રમ કરેલો છે. મને જ્યારે પણ સમય મળે ત્યારે હું વેડફતો નહોતો અને તેનો સદુપયોગ કરતો હતો, તેથી મારે આ સારા પર્સેન્ટેજ આવ્યા છે. માધવપુર ખીણમાં સફાઈ કામદારો દ્વારા ચાલેલ આંદોલન આજે સમેટાયું. પોરબંદરના માધવપુર ગ્રામ પંચાયતના સફાઈ કામદારોએ લઘુત્તમ વેતન અને પગાર વધારાની માંગણી સાથે
ગત તારીખ 1/6/2015 ના સફાઈગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા હતા ત્યારે તંત્ર દોડતું થઈ ગયું હતું અને માધવપુર ગંદકીના નરકમાં ફેરવાઈ જાય તે પહેલા સફાઈ કામદારોને મનાવી લેતા લેખિત ખાતરી આપવામાં આવતા સફાઈ કામદારોનું આંદોલન સમેટાઈ ગયું હતું અને આજથી માધવ ગ્રામ પંચાયત સફાઈના કામે લાગી ગઈ જતા તંત્રએ અને શહેરીજનોના હાશકારો અનુભવાયો હતો. વધુ વિગત મુજબ માધવપુર ગ્રામ પંચાયતમાં છેલ્લી 40 વર્ષથી માધવપુરના 30 જેટલા સફાઈ કામદારોને નજીવા વેતન દરે સફાઈની કામગીરી કરી રહ્યા છે. આવી કાળઝાળ મોંઘવારીમાં પૂરું ન પડતું હોવાથી લઘુત્તમ વેતન અને પગાર વધારો મેળવવા પંચાયતના સત્તાવાળાઓ પાસે માધવપુરના સફાઈ કામદારોએ રજૂઆતો કરવી હોવા છતાં પંચાયતના સત્તાવાળાઓએ જવાબ ન આપતા સફાઈ કામદારોના પગાર વધારવાની દડદાળ પણ લીધી ન હતી, જેથી પોરબંદરના સત્સર ભંગ કરી વાલ્મીકી સમાજના પ્રમુખ વિનોદભાઈ વાળાની આગેવાની હેઠળ ગત તારીખ 1/6/2015 થી માધવપુર ગ્રામ પંચાયતના તમામ સફાઈ અધિકારીઓ સફાઈની કામગીરી પડતી મૂકી હડતાલ ઉપર ઉતરી ગયા હતા, જેથી માધવપુર ગેડમાં સફાઈના અભાવે ગંદકીના ગંજ લાગી ગયા હતા અને માધવપુરના સફાઈ કામદારોએ પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ બોલાવી તેમજ તાલુકા વિકાસ અધિકારી અને માધવપુર પંચાયતના તલાટી મંત્રી કિરણ માલવીયાને પોરબંદર જિલ્લા પંચાયતના હાજરી રાખી વાટાઘાટો કરવામાં આવેલ, પરંતુ સફાઈ કામદારો તસનામસ ન થયા. પરંતુ પંચાયત દ્વારા આ પ્રશ્નનો નિવેલ કરવા દિવસ 25માં લેખિત ખાતરી આપવામાં આવેલ છે અને જિલ્લા વિકાસ અધિકારીની દરમિયાનથી લઘુત્તમ વેતન અને પગાર વધારો કરવાની માધવપુરના સફાઈ કામદારોને ખાતરી આપવામાં આવી હતી. સફાઈ કામદારોએ આજે ત્રીજી દિવસે હડતાલ પાછી ખેંચી સફાઈના કામે લાગી જતા તંત્ર અને માધવપુર શહેરીજનોને રાહતની લાગણી જોવા મળી હતી. સફાઈ કામદારોને 25 દિવસમાં મળેલ ખાતરી મુજબ પ્રશ્નનું નિવારણ નહીં આવે તો 25 દિવસ બાદ ફરીથી આંદોલન મંડળ કરવાની પોરબંદરના સત્તા સદભંગ વાલ્મીકી સમાજના પ્રમુખ વિનોદભાઈએ તંત્રને ચીમકી ઉછાળી હતી. અહેવાલ શાંતિલાલ મેવાડા, એબીસી ન્યૂઝ, પોરબંદર. વિનોદભાઈ વાળા, સદભંગ વાલ્મીકી મહાસંઘ પોરબંદર જિલ્લાના પ્રમુખ છું. આજે માધવપુરની અંદરમાં 35 થી 40 વર્ષથી જે સફાઈ કામ કર્મચારી કામ કરતા હતા તેઓને રોજ માટે આજે જિલ્લા પંચાયતની અંદરમાં DDO સાહેબને બોલાવી, મંત્રીને બોલાવીને અમારે મિટિંગ રાખી. એ મિટિંગની અંદરમાં આવતી 25 તારીખની અંદરમાં અમારો રોજ પણ વધારી દેશે અને કાયદેસર જે લઘુત્તમ વેતન મળે તે લઘુત્તમ સરકારશ્રીના ધારાધોરણ મુજબ જ અમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવશે, જેથી કરીને ખાતરી અમને આપી છે મંત્રીએ કે ભાઈ અમે 25 દિવસની અંદરમાં તમારો નિર્ણય હલ કરી દેશું. તેમ છતાંય જો આ 25 દિવસની અંદરમાં અમારો નિર્ણય હલ કરવામાં નહીં આવે તો અમે જિલ્લા પંચાયત કચેરી સામે બધાય સફાઈ કામદારો વતી ઉપવાસ આલોદન કરશું અને 25 દિવસની અંદરમાં જેમ બને તેમ જો આ વહેલો પ્રશ્ન હલ થશે તો અમે પણ કામગીરી સારી કરશું અને કાલથી કામે ચડી જઈએ છીએ. અને અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને થયેલ નુકસાન સામે માત્ર ને માત્ર 600 થી 700 રૂપિયા વળતર આપતા કોંગ્રેસ દ્વારા ઉત્તરાધન બાદ આવેદન પત્ર. અરવલ્લી જિલ્લામાં વર્ષ 2013 અને વર્ષ 2014માં ખેતી અને થયેલ વ્યાપક નુકસાન બાદ કરીને સર્વે પછી ખેડૂતોને મજાક ઉડાવતી હોય તેવું નજીવ વળતર ચૂકવવામાં આવતા ખેડૂતોના આ પ્રશ્ન અંગે કોંગ્રેસ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજી મુખ્યમંત્રીના પુત્રનું દહન કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. કેટલાક સમયથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ આ વર્ષે સહાયના નામે સરકાર દ્વારા ફક્ત ને ફક્ત 600 થી 700 રૂપિયાના નજીવા રૂપિયા ચેક આપવામાં આવ્યા છે, જેથી કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જો અવારનવાર દિવસોમાં સરકાર દ્વારા નુકસાન પામેલ ખેડૂતોને પૂરતી સહાય નહીં આપવામાં આવે તો હજુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉછાળી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, અરવલ્લી. અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે વર્ષ 2013-14ની અંદર પાક નિષ્ફળ માટેના નાણાં જે જિલ્લા પંચાયત દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવાની હતી
એની અંદર આજે કેટલાય ખેડૂતોને સહાય ચૂકવાઈ નથી. કેટલાક ખેડૂતોને જે સહાય ચૂકવવામાં આવી છે એ માત્ર 600 રૂપિયા 700 રૂપિયા 1000 રૂપિયા 1200 રૂપિયા, ખેડૂતોની મશ્કરી સમાન સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતે જ્યારે અરજી ફોર્મ ભરવાના હતા ત્યારે એક એક અરજી ફોર્મ પાસે 500-500 થી 1000-1000 રૂપિયાનો ખર્ચો કરી અને વારંવાર જિલ્લા પંચાયતની અંદર સતત 2 વર્ષ સુધી ધક્કા ખાધા. સરકારે જ્યારે જાહેરાત કરી ત્યારે હેક્ટર દીઠ 9000 રૂપિયા આપવાની વાત હતી, જ્યારે આજે માત્ર ખેડૂતોને 700, 800 અને 1000 રૂપિયાની જે સહાય ચૂકવવામાં આવી છે, ખેડૂતોની ક્રૂર મજાક છે. કેટલાય ખેડૂતોના ફોર્મ પણ ખોવાઈ ગયા છે. ખેડૂતોને આજે કેટલાય ખેડૂતો સહાય વગર પણ ટળવાઈ રહ્યા છે. એ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અને અમે જિલ્લા પંચાયતના સદસ્યો જે ચૂંટાયેલા છીએ એમના દ્વારા આજે જે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જો આ સહાય ફરીથી રીસર્વે થઈ અને જો સહાય વધુ નહીં ચૂકવવામાં આવે તો દિવસે ને દિવસે આનાથી પણ અમે આંદોલન કાર્યક્રમો કરવાના છીએ. અને ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે અને સાચી વાત નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ સતત જાગૃતિ સેવી અને આંદોલનાત્મક કાર્યક્રમો ગાંધી ચિંતા માર્ગે કરતો રહેશે.
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 38/15 આઈપીસી કલમ 302-114 201 મુજબ જે ગુનો દાખલ થયેલો હતો, જેમાં આરોપી પકડાયેલા, એમની કબૂલાત ઉપરથી મૃતકના કપડાઓ, લોહીવાળા કપડાઓ, એમની જે બીજો સામાન જે કબજે કરવામાં આવેલ હતો, તેમજ એમની જે લાશ મળી આવેલ ના હતી, આ અનુસંધાને અમે તપાસ સતત અમારી ચાલુ હતી. એ દરમિયાન આજ રોજ જે બનાવ સ્થળ હતું તેના આગળથી જ અમને એક માનવ ખોપડી તેમજ થોડા બીજા હાડકાઓના અવશેષો, જે પગના ઢીચણના એવા હોય એવું લાગેલ, જે તપાસ અર્થે અમે કબજે લીધેલ છે. અને આ માનવ ખોપડી અને તેમજ બીજા જે મળેલ છે અવશેષો, તેને એફએસએલમાં મોકલવા માટેની તજવીજ અમે ચાલુ કરેલ છે. મારું નામ શિવમ સગર છે. મારા ક્લાસ ટીચર આર આર પંચાલ સર હતા.
મારા આચાર્યશ્રી મનીષભાઈ જોશીપણે સાથ આપ્યો છે. હું આજે 97% તેમજ 100% રેન્ક લાવીને ખુશી અનુભવું છું. હું આગળ 11-12 સાયન્સમાં બી ગ્રુપ લઈને ડૉક્ટર બનીને આગળ જિલ્લા અને દેશની સેવા કરવા માગું છું. સૌરાષ્ટ્રમાં આવેલ ગીર સોમનાથ જિલ્લાનું જમજીલ ધોધ પાણીની અછત ઓછતા બે કાંઠે વહે છે પાણી. ફિલ્મ શૂટિંગ માટે પણ થાય છે અહીંયા જગ્યાની પસંદગી. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ 2015 પરીક્ષા ધોરણ 10 પરિણામ આજે જાહેર. રાજકોટ જિલ્લાનું 66.26% પરિણામ આવ્યું. તો દર્શક મિત્રો, આજના સમાચાર આવતીકાલે ફરી મળશું મારી સાથે આ સમય અને આ જ ચેનલ પર. ત્યાં સુધી મારી સાથે જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.